સુરતના આંબા તલાવડી રોડ પર દુકાનોના પગથિયા સુધી પાણી ફરી વળ્યા. પાણી ભરાતા એસએમસીની બેદરકારી સામે આવી. સુરતમાં ધોધમાર વરસાદ. સુરતમાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં ભારે વરસાદને કારણે રોડ પર પાણી ફરી વળ્યા. સુરતના અંબા તલાવડી રોડ પર દુકાનોના પગથિયા સુધી પાણી ફરી વળ્યા. પાણી ભરાતા એસએમસીની બેદરકારી સામે આવી. સુરત કતારગામ વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. સુરતના કતારગામ વિસ્તારના આંબાવાડી તલાવડી થી લલિતા સર્કલ, રાંચી સર્કલ, વડલા ભરાયા પાણી, જેના લીધે રાહદારીઓને સવારે હાલાકી ભોગવવી પડી હતી. જ્યારે હાથી મંદિરથી ગજેરા સર્કલ સુધીના રસ્તાને બેન્ડ લગાવી દેવામાં આવ્યો તો ચાર દિવસથી ભારે પડેલા વરસાદથી જનજીવન પર અસર પડી રહી છે. સાથોસાથ ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. નાના બાળકો આ મોસમની મજા લઈ રહ્યા છે. આ પડી રહેલા વરસાદથી સુરતવાસીઓ ખુશીની મજા માણી રહ્યા છે. નમસ્કાર મિત્રો, હું સુજોશી રિંકુ, એટીવી ન્યૂઝ ગુજરાતી ચેનલ. ચાર દિવસથી સખત પડેલા વરસાદ, એમાં જ્યારે સુરતમાં મેઘરાજાની મહેરો હોય, ચાર દિવસની અંદર એટલો જ બધો વરસાદ પડી રહ્યો છે. તેવામાં કતારગામ વિસ્તારના લલિતા ચોકડીથી રાજી સર્કલ જવા માટેના રસ્તામાં નીચાણવાળા રસ્તામાં ખૂબ જ ભયો વરસાદ આવી ગયો હતો. તેના લીધે આજે વાહનોની અવર જવર બંધ થઈ ગઈ છે. ખૂબ મોટા સુધીના પાણી ભરાઈ ગયા છે. ચાલો જોઈએ આપણે ઈ ભાઈ સાથે વાત કરીએ. આજે વરસાદ આજે પડી રહ્યો છે. 24 કલાક ત્યાં બધા પાણી ભરાઈ ગયા છે. એના માટે હમણાં સુધીનો રેકોર્ડ જાડો પાણી ગયા નથી. આજે ગાડીઓ વાહનો પબ્લિકોને જે મુશ્કેલી પડી રહી છે, આજે કામે જવા માટે એવા માટે માનીએ છીએ કે ઘણા દિવસ પછી જ્યારે મેઘરાજાએ વિરામ લીધી હતી, એ પછી ચાર દિવસમાં મેઘરાજાની ખૂબ જ મોટી માહેર છે. તો ખેડૂતો આજે ખુશ ખુશાલ છે. તેની સાથે આજે આમ જનતા પણ થોડી પરેશાન છે. જ્યારે સવાર સવારની અંદર આ રસ્તો જે કતારગામથી અમરેલી પુલને જોડે છે, એ રસ્તો જ આજે બંધ થઈ ગયો છે. ત્યારે પબ્લિક પણ ખૂબ પરેશાન હેરાન છે. સાથે મેઘરાજાની માહેર છે. ખેડૂતો ખુશ ખુશાલ છે. સાથે બીજા કોઈને પણ પૂછી લઈએ કે જે આ વરસાદ આવ્યો છે એમાં શું તમે ખુશ નજર આવી રહ્યા છો કે આજે વરસાદ વરસી રહ્યો છે એમાં મેઘરાજાની માહેર છે? એની સામે તો આ નગરપાલિકાની પણ સામે બેદરકારી આવે છે. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે રિંકુ ગોહિલ, સુરત.